નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપસનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે આપણે જે વીએમસી દ્વારા જે એમપીએચડબલ્યુ અને એફએડબલ્યુની જે ભરતી છે, બરાબર, તો તેનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એના વિશે માહિતી લઈશું. તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હા મિત્રો, બેલ આઇકોન દબાવી દેજો. તો મિત્રો, આપણે ચાલુ કરીએ. તો તમને ખબર છે પહેલાં, બરાબર, તો ગૂગલ ક્રોમમાં તમારે જવાનું છે અને એમાં તમારે સર્ચ કરવાનું છે, બરાબર. તો સર્ચ તમારે VMC, બરાબર, VMC કરશો અને સર્ચ કરશો એટલે જે એની ઓફિશિયલી વેબસાઇટની જે લિંક છે, બરાબર, એ આવી જશે. તો તમે જોઈ રહ્યા છો, બરાબર મિત્રો, કે આ, બરાબર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં તમારે રિક્રુટમેન્ટ છે, બરાબર. તો રિક્રુટમેન્ટમાં તમે જઈને ડાયરેક્ટ બી જઈ શકો છો. તો એ રીતે પણ પ્રોસેસ આગળ તમે કરી શકો છો. તો હવે આપણે જોઈશું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેના પર. હવે મિત્રો, ઓફિશિયલી વેબસાઇટ છે, બરાબર, તો આ રીતે છે એ તમને ઓફિશિયલી વેબસાઇટ દેખાશે. તો તમે જોઈ શકો છો, બરાબર, આ જે છે એની આખી ઓફિશિયલી વેબસાઇટ છે. હવે તમારે નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમારે રિક્રુટમેન્ટ, બરાબર મિત્રો, આ જે રિક્રુટમેન્ટ છે એમાં જવાનું રહેશે. તો એના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં તમારે જે છે એ મિત્રો એક આખી એ આવી જશે, બરાબર, એની જે પેજ છે એ ઓપન થશે. તો તમે જોઈ શકો છો, બરાબર, હોમ છે, હોમ, એપ્લિકેશન પ્રિન્ટ, રીપ્રિન્ટ, ઓનલાઈન પેમેન્ટ, પછી પ્રિન્ટ કોલ લેટર, સિલેબસ, રિઝલ્ટ, બરાબર, હાઉ ટુ એપ્લાય, અને જે તમારું ટ્રાન્ઝેક્શન નંબર અને સર્ચ એપ્લિકેશન કરવું હોય તો એ બી થઈ શકે છે. તો મિત્રો, આપ જોઈ શકો છો. હવે આપણે જોવાનું છે, બરાબર, તો આ એક એપ્રેન્ટિસની જે ભરતી છે એ પણ બહાર પાડવામાં આવી છે, બરાબર, જે એપ્રેન્ટિસ કરવી હોય જે વ્યક્તિઓને. તો આ જે છે ઓફલાઈન તમે ભરી શકો છો. હવે આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ પર અત્યારે ભરતી ચાલી રહી છે. તો ટાઉન પ્લાનર, બરાબર, એજ્યુકેટિવ ઇન્જિનિયર, પછી ડાયરેક્ટર, ગાયનોલોજીસ્ટ, પીડિયાટ્રિક, મેડિકલ ઓફિસર, બરાબર, જે પહેલાં એની ભરતી આવી ગઈ છે. અને હમણાં જે લેટેસ્ટ છે, બરાબર, જે જોઈ શકો છો, બરાબર, એક્સરે ટેકનિશિયન, લેબટેક, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, સોફ્ટવેર પ્રોગ્રામ, ફિમેલ હેલ્થ વર્કર. પછી થોડા સ્ક્રોલ કરશો એટલે આવશે મલ્ટીપર્પઝ, બરાબર. તો મલ્ટીપર્પઝ એ આપણે હેલ્થ મેન ઓફિસમાં છે, એટલે કે પીએસસી, સીએસસી પર જે છે, બરાબર, યુપીએસસી, અર્બન હેલ્થ પ્રોજેક્ટ, સારી જગ્યાઓ છે, 35 જગ્યાઓ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈશું. અને છેલ્લા તમને હું જે કેવી રીતે ફોર્મ ભરવાનો છે એ બી જોઈ લઈશું, બરાબર. તો આ સંપૂર્ણ આપણે જે છે એ મિત્રો જોઈશું આજે. તો 12/8/20, બરાબર, 12/8/20 જે છે એ ઓનલાઈન ચાલુ થશે અને 31/8/20 સુધી ફોર્મ ભરી શકાશે. તો બને એટલું મિત્રો જલ્દી ફોર્મ ભરી દેજો. યાદ રાખજો, ફોર્મ ભર્યા પછી તમારે ફી અવશ્ય ભરવાની છે, બરાબર. તો ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ કે એનું જે, બરાબર મિત્રો, જે ડિટેલ્સ છે એ આપણે જોઈશું કે શું કહેવા માગે છે, શું એનું ક્વોલિફિકેશન છે અને એની વિશે ચર્ચા. જો તમારે કોઈ બી ક્વેરી હોય મિત્રો તો તમે જેનો નંબર છે, બરાબર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક કોન્ટેક નંબર જે છે એનો ઓફિસનો નંબર, એના પર તમે કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો. તો હવે આપણે જોઈશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કની જે એની નોટિફિકેશન છે એ મિત્રો. તો આપણે જોઈએ, બરાબર મિત્રો, તો વડોદરા મહાનગરપાલિકા જેની સીધી ભરતી છે, બરાબર, સારામાં સારી ભરતી કહેવાય કે સીધી જ ભરતી આ જે છે એ આપવામાં આવી છે. કોઈ બી સમજો તો ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ જે સુરતની હતી, બરાબર, એ પ્રોજેક્ટ અંતર્ગત નથી, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ VMC દ્વારા છે. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPW કુલ 36 જગ્યાઓ મિત્રો, SC ની 1, ST ની 2, SCBC 5, કુલ 1, બરાબર, ફિમેલની EWS 1 અને UR, બરાબર, એટલે કે 27 જગ્યાઓ, એટલે કે ફિમેલની 8, બરાબર, એમાં ટોટલ છે, કુલ 8 જગ્યાઓ છે, બરાબર, સામાજિક ખોળખાંપણના વ્યક્તિઓ માટે. હવે આપણે ક્વોલિફિકેશન એનું જોઈ લઈએ. તો શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન? તો તમારે HSC તમારે પાસ હોવો જોઈએ, બરાબર, બેઝિક નોલેજ તમારું કમ્પ્યુટર એટલે કે CCC ક્લિયર કરેલું હોવું જોઈએ, બરાબર,
પછી એની આગળ છે ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ વન યરનો એમપીડબલ્યુ કોર્સ, અથવા તો તમે એસઆઈ કરેલું હોય આઈટીઆઈ ઓલ ઇન્ડિયામાંથી કે ગમે ત્યાંથી, તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. એની પછી નોલેજ ઓફ ગુજરાતી બરાબર અને હિન્દી, આ બી તમારું નોલેજ હોવું જોઈએ. હવે પે સ્કેલની વાત કરી લઈએ મિત્રો, તો 5 વર્ષ માટે 19,950 માસિક ફિક્સ રેશિયો બરાબર, 7મા પગાર પંચ મુજબ પી મેટ્રિક 19,900થી માંડીને 63,200 સુધી મળવા પાત્ર છે બરાબર. હવે યાદ રાખજો મિત્રો કે અનન્ય માસિક ફિક્સ વેતન 5 વર્ષ સુધી અજમાયશી નિમણૂક પાત્ર થશે બરાબર. માત્ર અને માત્ર મિત્રો 5 વર્ષ સુધી તમારે જે છે બરાબર એ તમારે જોબ કરવાની રહેશે ફિક્સ વેતનમાં. અને ત્યારબાદ સંતોષકારક રીતે જો તમારા કામ ગણાશે તો પછી તમારે 19,900થી માંડીને 63,200 સુધી જે છે એ પગારમાં સમાવેશ કરવામાં આવશે. તો સારામાં સારી જગ્યાએ વી કે ભાઈ બરાબર. એજમાં જોઈએ તો 18 થી 31 યર્સ, અને જે બી તમારે કાસ્ટ લાગતી હોય એમાં જે મળવાપત્ર જો હોય છે એ તમને મળી શકશે. તો આ જે છે એ મિત્રો તમારે ભરવાનું રહેશે બરાબર. તો રસ ધરાવતા ઉમેદવારો છે બરાબર 12-8-23થી માંડીને 3 વાગ્યાથી માંડીને 31-8 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો www.vmc.gov.in પર તમે જઈને ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. તો એનું બી હું તમને કહી દઈશ બરાબર મિત્રો કે કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, એની પણ આપણે માહિતી લઈ લઈશું. પણ આ જે નોટિફિકેશન છે એ મિત્રો એમાં શું કહેવા માગે છે બરાબર, તો તે પણ આપણે ઇમ્પોર્ટેન્ટ રહે છે. કારણ કે એકવાર તમે નોટિફિકેશન વાંચ્યા વગર જો તમે ફોર્મ ફિલઅપ કરી દો છો, ફી કેટલી ભરવાની શું ભરવાની છે એ કંઈ ખબર નથી હોતી, તો તમે જે તમારી અરજી છે એ રિજેક્ટ થતી હોય છે. તો હવે જોઈએ કે બિના અનામત કક્ષાના જે ઉમેદવારો છે એમને ₹400 ઓનલાઈન ભરવાના રહેશે બરાબર. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શિક્ષણની 50 રૂપિયા, અનામત વર્ગના જે ઉમેદવારો છે એના માટે માત્ર ₹200 બરાબર. તો આ છે એ તમારે ભરવાની રહેશે. અને આ તમારે છે બરાબર એની જે વેબસાઇટ છે એના પર તમે ક્રેડિટ, ડેબિટ, નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ જે ફી છે એ ફિલઅપ કરીને તમારી જે રિસિપ્ટ છે એ લઈ શકો છો. તો મિત્રો સારું એવું કહેવાય બરાબર. હવે રહ્યું શિક્ષણની લાયકાત અનુભવ બરાબર. તો અનુભવ શું કહેવા માગે, તો ઉમેદવારે તે શિક્ષણની લાયકાત અનુભવ ઉંમર વર્ગના સંબંધ રજૂ કરાયેલા પ્રમાણપત્રો તબક્કે અયોગ્ય માલુમ પડશે તો તે ઉમેદવાર રદ થશે બરાબર. જે બી તમારે પ્રમાણપત્રક છે એ ઇનવર્ડ નંબરને એ બધું તમારે જરૂરી દાખલ કરજો ગમે તે, પણ હેલ્થમાં તમારે જે છે બરાબર નગરપાલિકાને એનું કે અથવા તો તમે એમપીડબલ્યુમાં તમે કામ કરેલું છે તો એનો ઇન્વર નંબરને એ બધું દાખલ કરજો. જો મિત્રો ખબર ના હોય તો બરાબર, તો જેનાથી તમને આ જે પાછળ છે સિલેક્ટ થયા પછી તમને તકલીફ પડે નહીં. તો આ હતું મિત્રો નોટિફિકેશન એમપીએસડબલ્યુનું બરાબર. તો હવે આપણે જોઈશું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. તો હવે મિત્રો જોઈએ કે જે એમપીએસડબલ્યુ છે બરાબર મિત્રો, સોરી જે એમપીએસડબલ્યુ છે એમાં આપણે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરો, તો એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે. એના પર તમે જશો તો એક મિત્રો યાદ રાખજો બરાબર, તમારે ડેસ્કટોપ પર જ ફોર્મ ભરવાનું છે, અથવા તો તમે લેપટોપ પર તમે ભરી શકો છો. મોબાઈલમાં ભરતા હોય તો ડેસ્કટોપ મોડ તમે ઓન કરીને તમે ફોર્મ ભરી દેજો. જો નોર્મલ ડેસ્કટોપ વગર તમે ફોર્મ ભરશો તો તમારી માહિતી જે છે એ અધૂરી રહેશે. તો ઉપર તમે નોટિસ આપેલી છે, પ્લીઝ યુઝ અ ડેસ્કટોપ ઓર લેપટોપ વિલ ટુ એપ્લાઇંગ બરાબર. તો આ જે છે એ આપ મિત્રો પ્રોસેસ કરવાની રહેશે બરાબર. તો આગળ જોઈએ કે પહેલું છે બરાબર મિત્રો કે ફર્સ્ટ ટાઈમ તમારું પહેલું નામ જે છે એ તમારે દાખલ કરવાનું છે. અને આ જે છે મિત્રો એલસી પ્રમાણે કે જો તમારું કદાચ એસએનનું જે સર્ટિફિકેટ છે એના પ્રમાણે તમે દાખલ કરજો બરાબર. ભાઈ, કુમાર, સી, આ જે નામ છે પાછળ, તો આ ટાઈપ સારી રીતે એને સમજી વિચારીને જ ફોર્મ ભરજો, જેનાથી પાછળ જતાં તકલીફ થાય નહીં. તો ફર્સ્ટ ટાઈમ તમારું બરાબર, પાછું ફાધર નેમ આવશે, સરનેમ આવશે, તમારી મેરેજ સ્ટેટસ, મેરેજ છો કે અનમેરેજ છો બરાબર, મેલ ફિમેલ આવશે અને મધરનું નામ. હવે તમારે કાસ્ટમાં બરાબર મિત્રો, કાસ્ટમાં તમે જશો ને તો તમારે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તો એ તમારે દર્શાવવાનું છે. પછી તમે જો કદાચ વીએમસીના જે કોટક પેજીસ કે અથવા ગમે તેમાં તમે હોય તો એ બી તમે દર્શાવી શકો છો.
હવે તમારી બર્થ ડેટ નાખશો ત્યારે તમારી એજ કેલ્ક્યુલેટ ઓટોમેટિકલી સિસ્ટમ કરી દેશે, બરાબર. તો હવે કોન્ટેક્ટ ડિટેલ્સમાં આપણે જોઈ લઈએ તો તમારું જે આધાર કાર્ડ, બરાબર, આધાર કાર્ડ કે ગમે તે તમારું વેરીફાઈડ ડોક્યુમેન્ટ હોય એનું તમે નાખી શકો છો, બરાબર. તો એ તમારે નાખી દેવાનું. તમારું જે વિલેજ છે એ, બરાબર, એટલે કે સિટી હોય જે બી તમારી સિટી, તો મારી વડોદરા છે તો હું વડોદરા નાખી શકું, સ્ટેટ ગુજરાત, બરાબર, પિનકોડ જે બી તમારો નંબર હોય, ફોન નંબરમાં તો કંઈ વાંધો નહીં, બરાબર. મોબાઈલ નંબર મિત્રો અવશ્ય નાખો, બરાબર, જે મોબાઈલ નંબર છે એ તમારે અવશ્ય નાખવાનો રહેશે, કેમ કે મોબાઈલ નંબર હશે તો તમારે મેસેજ અને તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે. અને મેલ આઈડી મિત્રો હોય તો મેલ આઈડી બી અવશ્ય નાખી દેજો. પછી તમારે જો કદાચ સેમ જ એડ્રેસ છે તો તમે આના પર સેમ, બરાબર, સેમ પર જઈને તમે ક્લિક કરશો તો સેમ એડ્રેસ આવી જશે. અને જો કદાચ તમારે પરમનન્ટલી એડ્રેસ અલગ હોય તો તમે એ પણ દર્શાવી શકો છો. તો આ છે, બરાબર, અધર ડિટેલ્સમાં તમારે જોવાનું છે, બરાબર. એમાં તમારે હેન્ડીકેપ છો કે નહીં, બરાબર, એમાં તમારે નો કરવાનું રહેશે. પછી જે આઈડેન્ટિટી પ્રૂફ છે, બરાબર, આધાર કાર્ડ, પછી લાઇસન્સ કે ગમે તે, તો એ દર્શાવવાનું. તો આધાર કાર્ડ અહીંયા દર્શાવતો, આધાર કાર્ડનો નંબર અહીંયા તમારે નાખવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ કે જે એજ્યુકેશન, બરાબર, તો આમાં મિત્રો અલગ અલગ છે, બરાબર. તો 12 પાસ તમારે કરેલું હોય તો તમારે HSAB, બરાબર, તમારું હાઈ સેકન્ડરી એજ્યુકેશન HSC, પછી જે બી તમારે બોર્ડ છે એ, પછી સ્ટેટ દાખલ કરવાનું છે, બરાબર મિત્રો, અને ગ્રેડ જે બી છે, અને તમારો ક્લાસ પાસિંગ છે કે, અને યર દર્શાવવાનું છે. હવે મિત્રો તમે થોડા નીચે જશો, બરાબર, તો એડ મોર કરવાનું છે. તો આપણે કરી દઈએ એક વખત, તમે હું બતાવી દઉં મિત્રો કે એડ મોર કરશો ને એટલે તમારે બીજું એક અધરનું જે છે એ ખુલશે, બરાબર. તો અધરમાં તમારે SI અથવા તો MPAW ના જે માર્ક છે, બરાબર, યુનિવર્સિટી છે, તો આ તમારે એડ કરવાનું રહેશે મિત્રો. તો યાદ રાખજો, બરાબર, સેમ જ પ્રોસેસ છે, એ તમારે કરી દેવાની છે. પછી અધરમાં જશો, બરાબર, તો એ બી તમારે જે બી પ્રોસેસ છે એ કરવાની રહેશે. જો કોલેજનું છે તો કોલેજનું તમે એડ કરી શકો છો. હવે રહ્યું એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ બી તમારે દર્શાવવો હોય, બરાબર, જે તમે નર્સિંગ હોસ્પિટલમાં કે MPAW કામ કર્યું હોય તો તમારે એક્સપિરિયન્સ લેટર, પણ ઇનવર્ડ નંબર અવશ્ય મિત્રો લખજો, બરાબર, ઇનવર્ડ આઉટવર્ડ નંબર જે છે એ અવશ્ય લખાવજો, જેનાથી તમને એક્સપિરિયન્સ લેટર છે એ ઓથેન્ટિક પ્રૂફ ગણાશે, બરાબર. તો જે છે, બરાબર, એ તમારે ડિઝિગ્નેશન, તમારે જો નર્સિંગ હોય તો નર્સિંગ, MPAW હોય તો MPAW, પછી તમારે ઓર્ગેનાઇઝેશન હોસ્પિટલ હોય કે PHC હોય એ ફોર્મ લખવાનું છે, બરાબર, 2 લખવાનું છે, ક્યાંથી ચાલુ કર્યું ક્યાં સુધી, બરાબર, તમારો વર્ક અંદર દર્શન કે તમે શું શું કામ કરતા હતા, સેલેરીમાં મિત્રો, બરાબર, સેલેરીમાં તમારે અહીંયા વાંચી લેવાનું છે, બરાબર. જો તમારી સેલેરી 50,000 હોય, બરાબર, બરાબર, 50,000, તો 0.5, તો આ ટાઈપની તમારે દર્શાવવાની રહેશે. તો એ તમારે એક વખત ફિલઅપ કર્યો. આનું કંઈ મિત્રો એટલું તો કંઈ હોતું નથી, જો ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતી આ હોય તો તમારે ટિક કરી દેવાનું છે. હવે તમે થોડા નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમારે એક ઇમ્પોર્ટન્ટ, ઓનલી JPG ફોર્મેટ અને મેક્સિમમ 50 KB, મિત્રો 50 KBનું તમારે ફોટો હોવો જોઈએ, બરાબર. તમારો જે ફોટોગ્રાફ, ખાલી ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. જો તમારો 50 KBમાં ફોટો અપલોડ કરવાનો રહેશે તો 50 KBમાં તમે ફોટો અપલોડ કરી શકો છો, બરાબર. અને એના બાદ તમે જે સબમિટેડ, બરાબર, વેરીફાઈડ બધી ડિટેલ્સ થઈ તો પછી તમે સબમિટ અહીંયા ક્લિક કરીને સબમિટ કરવાનું રહેશે, જેનાથી તમારું ફોર્મ જે છે એ પ્રોપરલી અને વ્યવસ્થિત ભરાઈ જશે. હવે એના પછી તમારે એડિટ માટેનું પણ ઓપ્શન આવે છે, બરાબર. તો એક વખત ધ્યાનથી વાંચી લેવાનું છે. જો એડિટ કરવું હોય તો પાછું એડિટ એપ્લિકેશનમાં જઈને તમે કરી શકો છો, અથવા નહીં કરવાનું તો તમે પ્રિન્ટ સબમિટેડ એપ્લિકેશન કરીને તમે તમારો નંબર ને એ બધું મળી જશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. રજા આપજો. નમસ્કાર.